અમદાવાદ પછી સુરત ખાતે અટાયર લેબ દ્વારા પોપઅપ શો રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોતાની મેન્યુફેક્ચરિંગની સાથે કાપડને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. અટાયર લેબ દ્વારા સુરત ખાતે પોપઅપ શો રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં પોતાની મેન્યુફેક્ચરિંગની સાથે જ કાપડને ડિઝાઇન કરવામાં આવ્યું હતું અને નવો લુક તૈયાર કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં 15 થી લઈને 45 વર્ષની યુવતીઓ અને મહિલાઓ માટે નવો કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. વધુ વિગત અટાયર લેબની એડિટર સીમા શાહ અને કો એડિટર રીમાએ વધુ વિગત એબી ન્યૂઝ ચેનલને આપી હતી. નમસ્કાર દર્શક મિત્રો, અટાયર લેબ દ્વારા સુરત ખાતે એક પોપઅપ શો યોજવામાં આવ્યું છે, આ બાબતે આપણે વધુ જાણકારી જાણીશું. જી, તમારું નામ? હાય, ધીસ ઇઝ શ્વેતા શાહ એન્ડ આઈ એમ ધ સ્ટાઇલ એડિટર ઓફ અટાયર લેબ. દિસ ઇઝ અ પોપઅપ શો બાય અટાયર લેબ એન્ડ વી હેવ જસ્ટ લોન્ચડ આર ફેશન લાઈન એન્ડ ઇટ્સ મોર ફોર ધ સ્માર્ટ કેઝ્યુઅલ્સ. ઇટ ઇઝ મોર લાઈક ફોર ફ્રોમ એન એજ ગ્રુપ ટુ 15 to 45 એન્ડ ઇટ્સ મોર ફોર અ ડે ટુ ડે વેર, ઓફિસ વેર એઝ વેલ એઝ સ્માર્ટ કેઝ્યુઅલ્સ વિચ યુ કેન કેરી ઇટ ઇન ધ ઇવનિંગ. યસ, કન્સિડરિંગ ધ ફેસ્ટિવલ સીઝન વી ડુ હેવ કન્સિડર્ડ ધ સ્ટાઇલિંગ એઝ વેલ એઝ વોટ ધ યંગસ્ટર્સ વુડ પ્રિફર વેરિંગ ઇટ ડ્યુરિંગ નવરાત્રીઝ, ડ્યુરિંગ ફેસ્ટિવલ ટાઈમ. એન્ડ વી હેવ ઓલ્સો કન્સિડર્ડ ધ ફેબ્રિક્સ વિચ આર મોર કમ્ફર્ટેબલ એન્ડ વિચ આર વેરી યુનિક. So, yeah, Attire Lab has a signature wherein we have considered the day-to-day comfort of every woman and catering all age group. હા, મેં એ જ કીધું ને કે મટીરિયલ અમે બધી જ રીતના રાખ્યા છે, કોટન બી રાખ્યા છે, મશીન વોશ બી રાખ્યા છે, ઓર્ગેનિક ફેબ્રિક્સ પણ છે. સો ઇટ્સ અ મિક્સ ઓફ ઓલ ધ ફેબ્રિક્સ અને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે એવરી ડે ડે ટુ ડે વેરમાં ઇટ ઇઝ વર્ક વેર એઝ વેલ એઝ ઇવનિંગ વેર એઝ વેલ એઝ પાર્ટી વેર. સો વી હેવ અ રેન્જ વિચ ઇઝ કેટરિંગ ઓલ ધ સેગમેન્ટ્સ ઓફ ડે ટુ ડે લાઈફ અને રેન્જ બી એવી રાખી છે ફ્રોમ 1500 to 3200 વિચ ઇઝ વેરી અફોર્ડેબલ એન્ડ વિચ સુટ્સ એવરીબડીઝ પોકેટ. ફોર ધ કમિંગ સીઝન વી વુડ કમ અપ ડ્યુરિંગ દિવાળી ટાઈમ ફોર ધ ફેસ્ટિવલ ટાઈમ એન્ડ આર મેઇન ફોર્ટે ઇઝ અ પોપઅપ શો એન્ડ ધ મેઇન ફોર્ટે ઇઝ સેલિંગ ઓનલાઈન. વી હેવ અ પોર્ટલ એન્ડ વી હેવ અ ઇન્સ્ટા હેન્ડલ attirelab.in where in યુ વુડ બી એબલ ટુ સી અમારું આખું કલેક્શન. એના ઉપર બધું ડે ટુ ડે અપડેટ્સ અને બધું તમને જોવા મળશે. સો યુ કેન ફોલો અસ ઓન ફેસબુક એન્ડ ઇન્સ્ટાગ્રામ. મેમ, તમારું નામ? મારું નામ રીમા છે અને હું અટાયર લેબની ફાઉન્ડર છું. હું ને મારી સિસ્ટર આ બ્રાન્ડ સાથે વી આર ડુઈંગ ઇટ. કઈ કઈ સિટીમાં તમે આ વસ્તુ પોપઅપ શો કરી ચૂક્યા છો? પોપઅપ શો અત્યાર સુધી અમે લોકોએ બે કર્યા છે. પહેલો અમદાવાદમાં હતો અર્બન ફ્લી સાથે અને ધીસ ઇઝ આર સેકન્ડ ઇન આર હોમ ટાઉન. શું વેરાયટીઝ ને કઈ કઈ વેરાયટીઝ તમે મૂકી હતી ને કેવો ટેસ્ટ, અલગ અલગ સિટીનો કેવો એક્સપિરિયન્સ હતો? એક્સપિરિયન્સ બહુ સારો હતો, અમને ઓવરવેલમિંગ રિસ્પોન્સ મળ્યો છે ત્યાંથી પણ અને અહીંયા પણ. સુરતનો રિસ્પોન્સ ઇઝ મચ બેટર દેન અમદાવાદ બીકોઝ ઇટ ઇઝ આર હોમ ટાઉન. અને કલેક્શન અમારું જે અમારું યુએસપી છે એ અમારું કલેક્શનમાં છે, જે ડે ટુ ડે વેર છે, ઓફિસ વેર છે અને કેઝ્યુઅલ્સ છે. સો એ જ કલેક્શન ત્યાં પણ હતું અને એ જ અમારું યુએસપી છે. અને મેજરલી અમને લોકોને રિસ્પોન્સ અમારા પ્રાઇઝના લીધે વધારે મળ્યું છે બીકોઝ વી ગોટ વેરી રિઝનેબલ પ્રાઇઝિંગ અને ઇન અ ગુડ સ્ટફ લાઈક સારા. અત્યારે જે સીઝન આવે છે, કેવું ટેસ્ટ અહીં સુરતના યંગસ્ટર્સ પ્રિફર કરે છે? હવે મને એવું લાગે છે કે એવરીબડી ઇઝ ઇન ટુ વેસ્ટર્ન, દે કાં તો ઇન્ડો વેસ્ટર્ન પહેરે કાં તો વેસ્ટર્ન પહેરે. એટલે એવો જ ટેસ્ટ લોકોને ગમે છે, વિચ ઇઝ ઇઝી, કમ્ફર્ટેબલ, બહુ હેવી નહીં હોય અને કેઝ્યુઅલ્સ હોય એવા, એટલે સેમી ફોર્મલ્સ કેઝ્યુઅલ્સ એવા હોય એવા લોકોને પસંદ આવે છે. હવે હવે તમે કઈ સિટી સિલેક્ટ કરવા માંગશો? અમારી નેક્સ્ટ પ્લાનિંગ હવે જયપુર છે, કોલ્હાપુર છે અને એના પછી બી બીજા 2-3 લાઇનઅપ છે. એટલે બેક ટુ બેક હવે મે સુધી વી હેવ ઓલમોસ્ટ લાઈક 4-5 પોપઅપ શોઝ બીજા. આઈ બીન પહેલેથી ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી ફેશનમાં. મારી બેન સાથે પહેલાં હું કરતી હતી અને પછી હું બીજી બ્રાન્ડ માટે આઈ વોઝ વર્કિંગ અને પછી હવે વી સ્ટાર્ટેડ ઓન આવર ઓન બ્રાન્ડ. પહેલો દિવસ
થઈ ગયો છે સુરતમાં શોનું, કેવો રિસ્પોન્સ હતો અને હજી એ લોકો કેવો રિસ્પોન્સ કરે છે કે આવનારી સિઝન પણ તમે જ કરો? યા, અમને લોકોને બહુ જ સારો ઓવરવેલમિંગ રિસ્પોન્સ મળ્યો છે અને લોકોએ બહુ જ પસંદ કર્યું છે. લોકોને પ્રાઇસ રેન્જ બહુ જ ગમે છે. અમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીનો બી સપોર્ટ એટલો બધો હતો, પ્લસ અમને લોકોને જે વોક ઇન ક્રાઉડ આવતું હતું એ લોકોનું બી એપ્રિસિએશન બહુ જ મળ્યું છે. સો એનાથી અમને લોકોને બહુ જ ઇન્સ્પિરેશન મળે છે અને વી આર વર્કિંગ ટુવર્ડ્સ ઇટ. અને એવરીબડી હેઝ આસ્ક્ડ અસ ટુ કમ દિવાળી પર, એટલે મોસ્ટ પ્રોબેબલી વી આર પ્લાનિંગ કે હવે દિવાળી પર એક શો રાખી શકીએ.